હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવશું લસણિયા સેવ મમરા, જે બનાવવામાં ખૂબ જ ઇઝી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. તો સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈ લઈએ. લસણિયા સેવ મમરા બનાવવા માટે મેં અહીં લીધા છે 5 કપ જેટલા મમરા, જે આ રીતના મેઝરિંગ કપ આવે છે એનાથી જ મેં 5 કપ મમરા માપ્યા છે. આ મેં લીધી છે ઝીણી સેવ 1 કપ જેટલી, તમે ચાહો તો મોટી સેવ પણ લઈ શકો છો. 3 મોટી ચમચી જેટલું તેલ, સિંગદાણા 1/4 કપ જેટલા, તમે આને સ્કીપ કરી શકો છો જો તમને પસંદ ના હોય તો. 1 મોટી ચમચી લસણની પેસ્ટ, કડી પત્તા 10 થી 12, હળદર 1/2 ચમચી, સ્વાદ મુજબ મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર, આપણે કલર માટે લીધું છે 1 મોટી ચમચી, તીખું લાલ મરચું 1 ચમચી, હિંગ 1/4 ટીસ્પૂન અને દળેલી ખાંડ 1 મોટી ચમચી જેટલી. તો મેં એક એલ્યુમિનિયમનું પેન ગરમ કરવા મૂકી દીધું હતું, એમાં સૌથી પહેલાં તેલ નાખશું. જેવું તેલ ગરમ થાય એમાં આપણે આ સિંગદાણા નાખી દેશું અને આ સિંગદાણાને આપણે હવે ધીમા તાપે આ રીતે સત્તર થલાવતા રહીને લાઇટ બ્રાઉન થવા દેશું. બહુ વધારે લાલ નથી કરી દેવાના સિંગદાણાને. તો હવે આપણે આને કાઢી લેશું એક બાઉલમાં, લાઇટ બ્રાઉન થઈ ગયા છે. તમે આ મગફળીના દાણા નીકાળી લીધા છે. હવે આપણે સેમ પેનમાં એ જ તેલમાં આપણે કડીપત્તા નાખી દેશું, લસણની પેસ્ટ પણ નાખી દેશું અને આ લસણની પેસ્ટને હવે આપણે ધીમા તાપે લાઇટ બ્રાઉન થવા દેશું. તો આપણું લસણ સરસ લાઇટ બ્રાઉન થઈ ગયું છે. હવે આપણે એમાં હિંગ નાખશું, હળદર નાખી દેશું. ધ્યાન રાખવાનું છે ગેસની ફ્લેમ સ્લો જ રહેવી જોઈએ. કાશ્મીરી લાલ મરચું પાવડર, તીખું લાલ મરચું, દળેલી ખાંડ નાખી દેશું, મીઠું નાખી દેશું અને હવે તરત જ આપણે આ મમરા નાખી દેશું એમાં અને એકદમ ફટાફટ મિક્સ કરી લેશું. બધી જ પ્રોસેસ આપણે એકદમ ફાસ્ટ કરવાની છે, નહીંતર મસાલા નીચે ચોંટી પણ જશે અને બળી પણ જશે. તો મેં બધા જ મસાલા અને મમરા સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આપણે જે તળેલી સિંગદાણા હતા એમાં નાખી દેશું, ઝીણી સેવ હતી એ પણ નાખી દેશું. મેં ગેસની ફ્લેમ ઓફ કરી દીધી હતી. હવે આને સારી રીતે મિક્સ કરી લેશું અને જો તમે આને વરસાદની સિઝનમાં બનાવતા હોય તો પહેલાં એને વગર તેલ મસાલાથી 2 મિનિટ શેકી લો, પછી જેને યુઝ કરો. અત્યારે આ ફ્રેશ છે તો એને ડાયરેક્ટ જ યુઝ કરું છું. તો હવે આને આપણે સર્વ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણા ગાર્લિક સેવ મમરા. તમે પણ આ રેસીપીને જરૂરથી તમારા ઘરે ટ્રાય કરો. તમે આને ભેળપૂરી બનાવવામાં પણ યુઝ કરી શકો છો કે સાંજના નાસ્તામાં ભૂખ લાગે તો તમે આને ખાઈ શકો છો. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો.